સમાજશાસ્ત્રના સંસ્થાપકો વિશે આજે અભ્યાસ કરીએ ગયા વખતે આપણે જોયું કે યુરોપમાં જ્યારે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની શરૂઆતમાં હતો તો એના અનુસંધાને એની જે પશ્ચાત ભૂમિકા બંધાઈ એ પશ્ચાત ભૂમિકાના અનુસંધાને ત્યારે કેટલીક ફ્રાન્સમાં ક્રાંતિઓ પણ થઈ એ ક્રાંતિઓ થવાના કારણે કેટલીક વૈચારિક પરિબળો પરિવર્તનના ભાગરૂપ પણ બન્યા સમાજમાં પરિવર્તનો આવવા માટેના કેટલીક શોધો પણ થઈ એ શોધોને કારણે નવજાગૃતિ આવી નવજોગ નવજાગૃતિને કારણે વિવિધ શોધોને કારણે અને બૌદ્ધિકોના મતોને કારણે પણ ફ્રાન્સમાં ક્રાંતિ ઊભી થઈ એ જ અરસામાં આપણે સમાજશાસ્ત્રના સંસ્થાપકો એટલે કે જે સમાજશાસ્ત્ર વિષયના સ્થાપક જે છે સમાજશાસ્ત્ર વિષય કે જેમણે પ્રથમવાર સોશિયોલોજી શબ્દનો ઉપયોગ કર્યો એવા ઓગસ્ટ કોન્થ વિશે થોડું જાણીએ ઓગસ્ટ કોન્થનો જન્મ ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં થયો હતો અને એ જ અરસામાં ફ્રાન્સની ક્રાંતિની શરૂઆતનો સમયગાળો પણ થયો થયો હતો એ શરૂઆતના સમયગાળાને કારણે સમાજમાં પરિવર્તનો આવ્યા એ પરિવર્તનોના આબેહૂબ દર્શન કરવાનો સમય ઓગસ્ટ કોંતને મળ્યો અને એક નવા સમાજ એટલે કે સામાજિક પુનર્નિર્માણની રચના તરફ કઈ રીતે જઈ શકાય એ જવા પાછળના પરિબળો કયા એના પરિપ્રેક્ષ્ય કયા એના તપાસની પદ્ધતિઓ કઈ અને કઈ રીતે જોવું એ બધી અવસ્થાઓ ઓગસ્ટ કોંત અનુભવી ચૂક્યા હતા અને એને કારણે એમણે આ બધી વિવિધ ક્રાંતિઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો એ અભ્યાસ પાછળ માનવીય ઘટનાઓ અને સમાજના ગાઢ અધ્યયન પર ભાર મૂક્યો અને એ અરસામાં ઓગસ્ટ કોંતની જ્યારે આ વૈચારિક બૌદ્ધિકતા આવી એ અનુસંધાને કેટલાક મિત્રોનો પણ સંગાથ મળ્યો એમાં જોઈએ તો એલજી બોનાલ્ટ જોસેફ ડી મેસ્ત્રે પછી કોન્ડોર સેટ સેન્ટ સાયમન વગેરે જેવા વિચારકોના ગાઢ સંપર્કમાં આવ્યા આ વિચારકો એવા હતા કે કેટલાક સાથે સારી મૈત્રી પણ થઈ કેટલાક સાથે વૈચારિક મતભેદ થવાને કારણે ઝઘડાઓ પણ થયા અને કેટલાક સાથે ઘણી બધી મૈત્રી લાંબા ગાળા સુધી ચાલી અને આ બધા વિચારકો એટલે કે આપણે જ્યારે સંશોધન કરીએ છીએ તો એ સંશોધન કરવા પાછળનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય મજબૂત હોવું જોઈએ અને એના આધારે આપણે એક ઉપકલ્પના બાંધીએ છીએ તો એ ઉપકલ્પનાઓ બાંધવા પાછળનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપણને કોઈક જગ્યાએથી મળવું જોઈએ અને એ બધું વૈચારિક ક્ષમતા આ બધા મિત્રો સાથેની ચર્ચાઓ એમની સાથેની મૈત્રી અને એમના સાથેના મતભેદોને કારણે આખી ઉદ્ભવી અને એમણે માનવ સમાજને રાજકીય રીતે પુનરચના કઈ રીતે કરી શકાય અને એ કરવા પાછળ કયા પ્રકારનો અભિગમ અપનાવવો પડે એ અભિગમની મહત્વકાંક્ષા એમણે ઊભી કરી આમ કોમ્પટે કહ્યું કે આ બધી વૈચારિક ક્ષમતા સામાજિક પુનર્નિર્માણ તરફ જવા માટેની જે એ આખી સ્થિતિ જે છે એ સ્થિતિમાં કેટલાક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને લઈએ તો ભગવાન ધર્મ આધિભૌતિકવાળો માન્યતા અને વર્તનની પરંપરાગત પદ્ધતિઓ પર હવે આધાર રાખી શકાશે નહીં કારણ કે વૈજ્ઞાનિક રીતે સમગ્ર સ્થિતિનો સમગ્ર પરિસ્થિતિનો સમગ્ર સમાજને સમગ્ર ક્રાંતિને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને એને આખી એક સામાજિક પુનર્નિર્માણ તરફ લઈ જવાની સમાજને એક આખી વ્યવસ્થિત પદ્ધતિ ઉદ્ભવી અને એમણે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે સમાજને કઈ દિશા તરફ લઈ જવું એ દિશા માટેના દ્વાર ખોલી આપ્યા એટલે આપણે ઓગસ્ટ કોંતને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાવીએ છીએ એમના મુખ્ય વિચારો જોઈએ તો ત્રણ એમણે જે થિયરી આપી એમાં ત્રણ તબક્કાનો વિચાર આપ્યો એમણે સિદ્ધાંત આપ્યો અને એમાં એમણે માનવની પ્રગતિ કઈ રીતે કરી શકાય એ માનવની પ્રગતિ જે છે એ પ્રગતિ કઈ રીતે શક્ય છે એ શક્ય કરવા પાછળ કયા કયા પરિબળો ભાગ ભજવે છે એમાં એક તો ધાર્મિક તબક્કો જે છે બીજો જે છે આધિભૌતિક તબક્કો એટલે કે અસ્તિત્વના અમૂર્ત ખ્યાલો વિશેનો પ્રશ્ન ત્રીજું જે છે રચનાત્મક વૈજ્ઞાનિક તબક્કો આમ આ ત્રણ તબક્કા દરમિયાન પહેલો જોઈએ તો ધાર્મિક તબક્કામાં માનવીની અવસ્થા કયા પ્રકારની હોય એમનું વર્તન જે જે છે એ વર્તન કોઈક અલૌકિક દિવ્ય શક્તિ એટલે કે એમના જે દેવ હોય અથવા તો એમની આજુબાજુમાં જે ધાર્મિક સંગઠનો ઉદ્ભવેલા હોય એમની સાથે એમનો વર્તન વ્યવહાર જોડાયેલો હોય છે એટલે આમની જે વિચારવાની જે ક્ષમતાઓ હોય છે એ પાપ પુણ્યના ખ્યાલોને સાથે સંકળાયેલા હોય છે જો કંઈક મારાથી ખોટું થશે તો મને આ અલૌકિક દિવ્ય શક્તિ જે જે છે અથવા તો આ ઈષ્ટદેવ છે અથવા તો આ દેવતાઓ જે છે એ દેવતાઓ આપણને માફ નહીં કરે અને એવા જ અવસ્થાના આધારે આખી ઊભી ગયેલું ઊભી થયેલી એક આખી અવસ્થાનો સમાજ એટલે કે ધાર્મિક તબક્કો જે છે એ માનવીય જન્મથી લઈને મૃત્યુ સુધીમાં કોઈક વાર તો અનુભવ કરતો જ હોય છે બીજો જે છે આધિભૌતિક તબક્કો જે અસ્તિત્વના અમૂર્ત ખ્યાલો વિશેનો પ્રશ્ન ઉભો પ્રશ્ન જે છે એના અનુસંધાને ઓગસ્ટ કોંત જણાવે છે કે આધિભૌતિક ખ્યાલો જે છે એ આધિભૌતિક ખ્યાલો ધાર્મિક તબક્કાના અનુસંધાને અને વૈજ્ઞાનિક તબક્કા સુધી લઈ જવાના એક પરિપાક રૂપેની એક વચલી વચગાળાની અવસ્થા જે છે એ આધિભૌતિક વ્યવસ્થાનો એક તબક્કો જે અસ્તિત્વના ખ્યાલે અમૂર્ત ખ્યાલને એક પ્રશ્ન ખાડો કરે છે ત્રીજું જે છે રચનાત્મક વૈજ્ઞાનિક તબક્કો એટલે રચનાત્મક વૈજ્ઞાનિક તબક્કો જે છે એ ઓગસ્ટમાં તેમ જણાવે છે કે ધાર્મિક તબક્કામાંથી પછી આધિભૌતિક તબક્કામાંથી આખું એક પરિવર્તનરૂપ વિવિધ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સ્થપાયેલી અથવા તો મૂર્ત થયેલી એક આખી વ્યવસ્થા કે જેને રચનાત્મક વૈજ્ઞાનિક તબક્કા તરીકે એમણે ઓળખાવે છે એટલે આ જે ત્રણ તબક્કાનો નિયમ છે એ માનવ પ્રગતિના નિયમના અનુસંધાને ઓગસ્ટ કોંતે વિસ્તારથી ચર્ચા કરી છે જે આવનારા વિષયમાં આપણે વિસ્તારથી એમના સ્થિ સિદ્ધાંતને ચર્ચીશું બીજું જે છે વિજ્ઞાનનો ચડ ઉત્તરનો કોટિક્રમ કે શ્રેણી તેમાં એમણે કહ્યું કે ભાઈ ઐતિહાસિક ઉદ્ભવ અને વિકાસનો અનુક્રમ બીજું કે એકબીજા પર અવલંબનનું અનુક્રમ એટલે કે દરેક વિજ્ઞાન તેના આગળના વિજ્ઞાન પર આધાર રાખે છે અને પછીના વિજ્ઞાનના વિકાસ માટેની માર્ગની તૈયારી કરે છે ત્રીજું જે છે એ સામાન્યતાની માત્રામાં ઘટાડો અને તેની વિષય વસ્તુની જટિલતામાં વધારો કરે છે અને ચોથું છેલ્લે આ બધા વિજ્ઞાનોનો એક આખી ગોઠવણી થાય છે અને ગોઠવણીના અનુસંધાને છેવટથી લઈને ટોચ સુધીમાં કયા પ્રકારના વિજ્ઞાનોનો વિકાસ થાય એ વિકાસની અવસ્થાને કોણ જણા ચડ ઉતરના કોટિક્રમની શ્રેણીમાં દર્શાવે છે એટલે કે પહેલું જે ઐતિહાસિક ઉદ્ભવ અને વિકાસનો અનુક્રમ જે છે કે જે કોઈ પણ વિજ્ઞાન ઉદ્ભવે છે એની તાર્કિક ગણતરી એટલે કે કેટલીક અવસ્થાઓ એવી હોય છે કે વ્યવસ્થિત સમયના કે ઘટનાના કાર્યકારણ બનાવના ગાણિતિક સંબંધોને તાર્કિક રીતે રજૂ કરીને એક આખું વિજ્ઞાન ઉદભવેલું હોય છે મોટેભાગે ઓગસ્ટ કોંત જે છે એ ગણિતને એ ગણિતને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને બનેલા સમાજશાસ્ત્રી છે એટલે ગણિતને સૌથી વધુ તળિયે રાખે છે અને ગણિત પછી જ બીજા નવા નવા વિષયો જે છે એ વિષયોના અનુસંધાને સમાજશાસ્ત્રને ટોચ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે એટલે એકબીજાના વ્યવસ્થિત રીતે પોતાના સૈદ્ધાંતિક માળખા વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત થયેલી આખી વ્યવસ્થાના ભાગરૂપે આખું શાસ્ત્રીય વિષયોનું ગોઠવણ કરે છે એટલે બીજા મુદ્દામાં એમ કહે છે કે એકબીજા પર અવલંબનનો અનુક્રમ એટલે કે દરેક વિજ્ઞાન આગળના વિજ્ઞાન પર આધાર રાખે છે અને એ પછીના વિજ્ઞાનના વિકાસ માટે વિકાસ માટેની તૈયારી કરે છે એટલે જેમ જેમ વિજ્ઞાન વિકસતા થાય દાખલા તરીકે ગણિત શાસ્ત્ર પછી શાસ્ત્ર પછી જે જીવશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને આગળના ક્રમે જેમ જેમ સામાજિક વિજ્ઞાન વિકાસતા ગયા તેમ તેમ સમાજશાસ્ત્રને પણ એમણે ટોચ પર મૂકવાનો એક આખો પ્રયત્ન કર્યો છે પછી જે સામાન્યતાની માત્રામાં ઘટાડો અને તેના વિષય વસ્તુની જટિલતામાં જ્યારે શાસ્ત્ર જેમ જેમ વિકસે ત્યારે જ્યારે શાસ્ત્ર વિકસ્યું હોય ત્યારે એની કેટલીક સામાન્યતા બેઝિક પાયાની હોય છે અને જેમ જેમ એનું આખી સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય વિકસે છે ત્યારે એનો આખી જટિલતામાં વધારો થતો જાય છે એટલે કોંત જણાવે છે કે સામાન્યતા તરફથી જટિલતા તરફ એ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને પછી જ્યારે આ બધા વિજ્ઞાનો વિકસ્યા છે એ વિકસ્યા પાછળનું એક આખું આખી ઘટનાઓ કાર્યકારણની સંબંધની ઘટનાઓના અનુસંધાને વિજ્ઞાનોની ગોઠવણી કરે છે એ આપણી વ્યવસ્થિત રીતે આવનારા સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય એટલે કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતકારો જે છે એમાં આપણે આગળ જોઈશું બીજું જે છે સ્થિર અને ગત્યાત્મક પાસું સ્થિર અને ગત્યાત્મક સમાજશાસ્ત્રમાં એમણે કહ્યું છે કે મનુષ્યના સમાજની સ્થિર અવસ્થાનો એ અભ્યાસ કરે છે કે માનવ પ્રગતિ થઈ પણ એ પ્રગતિના અનુસંધાને ક્યાં સુધી એમની આખી પ્રગતિ અટકી ગઈ હતી એ અટકવા પાછળના કારણો કયા એના કયા પરિણામો આવ્યા અને એ કારણો અને પરિણામોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે છે પછી એની એ સ્થિતિ આખી સ્થિર અને ગત્યાત્મક સમાજશાસ્ત્રમાં વ્યવસ્થિત આલેખે છે ઓગસ્ટ કોંત બીજું જે છે માનવ સમાજની પ્રગતિનો એ વ્યવસ્થિત અભ્યાસ કરે એટલે કે ગત્યાત્મક પાસું જે છે એ ગત્યાત્મક પાસાને કઈ રીતે એ સ્થિર અવસ્થામાંથી માનવ પ્રગતિ કરે છે અને એ પ્રગતિ પાછળના પરિબળો કયા કયા છે અને એમના પરિણામો કયા કયા છે એમાં કયા પરિવર્તનો આવેલા છે એ બધા જ પાસાઓને વ્યવસ્થિત એ ગત્યાત્મક પાસામાં આલેખે છે આમ ઓગસ્ટ કોંત એ સામાજિક પુનર્નિર્માણ વિજ્ઞાનોનો ચડઉતરનો કોટિક્રમ સ્થિ સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્ર અને કેટલીક અંશે એ સામાજિક પુનર્નિર્માણને પાછા વૈજ્ઞાનિક પદ્ધતિ પરથી લઈ જઈને આધિભૌતિક વ્યવસ્થા સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે એટલે કેટલાક સમાજશાસ્ત્રીઓમાં એમની ટીકાપાત્ર પણ આ સિદ્ધાંત જે છે એ ટીકાપાત્ર પણ બને છે આમ ઓગસ્ટ કોંતે સમાજશાસ્ત્રને સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યથી વિકસાવવા માટે આ ફ્રાન્સની ક્રાંતિ પછી રેનેસા પછી વ્યવસ્થિત અભ્યાસ કરીને એક આખું શાસ્ત્ર વિકસાવ્યું બીજા આપણે જોઈએ તો હર્બર્ટ સ્પેન્સર છે હર્બર્ટ સ્પેન્સરનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો એમનો સમયગાળો જે છે એ અઢારસો વીસથી લઈને ઓગણીસો ત્રણ સુધીનો હર્બર્ટ સ્પેન્સર સૌથી વધુ જાણીતા હોય તો ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે આમ તો આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિને આપ્યો છે પણ માનવ પ્રગતિ એક કોષીય સજીવમાંથી વિવિધ કોષીય સજીવમાં કઈ રીતે ઉત્ક્રાંતિ થતી ગઈ છે એની વ્યવસ્થિત જો સિદ્ધ સિદ્ધાંત આપ્યો હોય તો ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિને એના જ આખી ઉપકલ્પનાઓ લઈને એમણે સમાજને પ્રાણી સાથે સરકાવ્યું છે હર્બર્ટ સ્પેન્સરે અને પછી વ્યવસ્થિત રીતે એમણે અભ્યાસ કર્યો છે અને એના અનુસંધાને કે ભાઈ સમાજમાં પણ કઈ રીતે પ્રગતિ આવે છે એના રચનાત્મક પાસામાં કઈ રીતે ભંગાણ પણ ઉદભવે છે અને એ ભંગાણ થવાના કારણો કયા છે એની આખી જ સમજ ઉત્ક્રાંતિવાદમાં હર્બર્ટ સ્પેન્સરે આપી છે આમ હર્બટ સ્પેન્સરે પ્રાકૃતિક પદાર્થો તત્વો કે એક જ મૂળભૂત ભૌતિક તત્વોના સ્વરૂપ કે રૂપાંતરો છે એવું એમણે જણાવ્યું બીજું કે પ્રાણી સાથે એમણે માનવ સમાજની સરખામણી કરી માનવ સમાજને જીવંત પ્રાણી સાથે સરખામણી કરીને એમણે કહ્યું કે રચનાતંત્રિય જે પાસાઓ જે છે એ રચનાતંત્રિય પાસાઓમાં માનવીના ઉત્ક્રાંતિવાદની થિયરીમાં એમણે જણાવ્યું કે માનવીના શરીરમાં કોઈકવાર જો કોઈ ઈજા કે હાનિ થાય છે તો એ ઈજાને હાનિને કારણે માનવી સારી રીતે એ વર્તન કરી શકતો નથી અથવા તો એની શારીરિક રચનામાં ખૂબ જ પીડા કે દુઃખ સહન થાય છે અને એને કારણે એ સારું પરિણામ લાવી શકતો નથી એમની કાર્યપ્રણાલીમાં એ જ રીતે સમાજના જે અંગો છે કુટુંબ છે વિવિધ સંસ્થાઓ છે વિવિધ પાસાઓ જે છે અને એના કાર્યકારણના સંબંધના અનુસંધાને કોઈક એક પાસામાં જો ભંગાણ ઊભું થાય તો એના કારણે રચનાતંત્રીય પાસામાં એમાં પરિવર્તન લાવે છે અને એ પરિવર્તન લાવવા પાછળના કેટલીક વાર ભંગાણના કારણે એમાં અવ્યવસ્થા પણ સર્જાય છે અને કાર્યકારણનો આખો સંબંધ ઉદ્ભવે છે બીજું કે સાદા આ બધી આ ઉત્ક્રાંતિની અવસ્થાઓ છે એ ઉત્ક્રાંતિના અવસ્થાઓમાં એમણે વિવિધ સાદા કે સંકુલ સમાજોની પણ વિસ્તારથી ચર્ચા કરી છે એ ચર્ચાઓમાં સાદા સમાજોએ એમણે લીધા છે એમાં ભટકતા જીવન ગાળતા હોય શિકારી જીવન ગાળતા હોય અને અર્ધ સ્થિર થયેલા સમાજો હોય બીજું છે સંકુલ સમાજો એટલે કે જટિલ સમાજોની એક આખી વ્યવસ્થા છે એ જટિલ સમાજોમાં આપણે જોઈએ તો અવરનવર એમાં કેટલીકવાર મુખીપણું પણ હોય છે અને અમુકવાર એમના મુખી વગરની પણ આખી વ્યવસ્થાવાળો સમાજ હોય છે એટલે સંકુલ સમાજમાં આ આખી વ્યવસ્થા જોવા મળે છે બીજું વધુ સંકુલ સમાજો એટલે કે જટિલ સમાજોની આપણે વાત કરીએ તો એમાં એ પ્રમુખવાળા સમાજોની આખી ચર્ચા હર્બટ સ્પેન્સર કરે છે પછી છેલ્લે આ બધી અવસ્થાઓના રચનાતંત્રીય પાસાઓમાં છેલ્લે લશ્કરી સમાજની પણ એમણે વિસ્તારથી ચર્ચા કરી છે એ લશ્કરી સમાજને એમણે જણાવ્યું છે કે આ જે છે એ પ્રમુખશાહી પદ્ધતિની આખી વ્યવસ્થા છે એમનું જે રચનાતંત્ર જે છે એ રચનાતંત્રમાં કેટલીક ફરજો અને હકોના ધ્યાનમાં લઈને આખી ઊભી થયેલી વ્યવસ્થા હોય છે અને આ જ અનુસંધાને આ વ્યવસ્થાની વાત એમણે લશ્કરી સમાજની કરી છે કે એમાં નિયમિતતા ડિસિપ્લિનની સૌથી વધુ કાળજી રાખવામાં આવે છે એમાં વ્યક્તિનું હિત બહુ ઓછું જોવામાં આવે છે અને વ્યક્તિના હિતની જગ્યાએ એમની સંસ્થા કે રચનાતંત્રી પાસું જે છે માળખું જે છે એ માળખાને જ વધારે મહત્ત્વ આપવું જોઈએ એવું આ લશ્કરી સમાજમાં જોવા મળે છે એમ હર્બર્સ સ્પેન્સર કહે છે બીજું જે જણાવે છે ઔદ્યોગિક સમાજ વિશે તો કે ઔદ્યોગિક સમાજમાં જટિલ શ્રમ વિભાજન તો હોય જ છે એ જટિલ શ્રમ શ્રમવિભાજનને અનુસંધાને કેટલાક હક્કો પણ હોય છે અને ફરજો પણ હોય છે કેટલીકવાર માંગ વધી જાય મજૂર આંદોલનો થતાં હોય છે સામાજિક આંદોલનના અનુસંધાને ત્યારે કેટલીકવાર આ બધી ઔદ્યોગિક વ્યવસ્થાના સમાજમાં ભંગાણ પણ ઉદ્ભવે છે ક્રાંતિ પણ થાય છે આંદોલનો પણ થાય છે અને કેટલીકવાર જાહેર નુકસાનીનો પણ ભોગ બનવું પડે છે એવી પણ કેટલીક હિંસાત્મક ક્રાંતિઓ પણ થતી જોવા મળે છે આમ આ બધી અવસ્થાઓ જે છે આ અવસ્થાઓ ઉત્ક્રાંતિવાદની અવસ્થાઓમાં રચનાતંત્રીએ પાસામાં હર્બર્ટ સ્પેન્સર જણાવે છે બીજા જે છે એ જોર્જ સિમેલ છે પછી વિલ્ફ્રેડ પ્રેરોટો છે એ આવનારી વ્યવસ્થિત રીતે સિદ્ધાંતોની જે ચર્ચા કરીશું પણ અત્યાર સુધીમાં સમાજશાસ્ત્રની જે આખી વ્યવસ્થા જે છે સમાજશાસ્ત્ર ઉદભવ્યું એના પાછળની પશ્ચાત ભૂમિકા છે રેનેસા નવજાગૃતિ ફ્રાન્સની ક્રાંતિ એ ફ્રાન્સની ક્રાંતિમાં થયેલા ફેરફારોને કારણે વિવિધ બૌદ્ધિકોમાં થયેલી ચર્ચાઓ લખાણો સાહિત્યિક લખાણો અને એ બધી આખું વ્યવસ્થિત સમાયોજન થયેલ અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની જરૂર થઈ અને એ બૌદ્ધિકોએ આગળ ભાગ ભજવ્યો એમાંના ઓગસ્ટ કોન્થ હર્બર્ટ સ્પેન્સર વગેરે જેવા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રને સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય આપવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો અસ્તુ વાધ્યાય ટીવી